શ્રી ગણેશ આય નમ એક આરાધનામાં હું શ્રુતિશાહ તમારા સૌનું સ્વાગત કરું છું પહેલો દિવસ હતો ગજાનન મહારાજને કીધું કે બધા રસ્તા ખોલી કાઢો બીજા દિવસે આપણે પ્રાર્થના કરી કે જે રસ્તા ખુલ્યા છે અમારા મનને સારું રાખો ત્રીજા દિવસે આરાધના કરી કીધું કે અમને સંપદા આપો અને ચોથે દિવસે મહિલા શક્તિ માટે વાત છે કે સ્ત્રી શક્તિમાં કારણ કે અમે ગજાનનને પોતાની માતા માટે ખૂબ જ પ્રેમ હતો માટે આજના દિવસે વીર ગણપતિની સાધના કરવાની છે અને વીર ગણપતિની સાધના કરવા માટે દરેક સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે કહેવાય છે કે ગણપતિ દાદા પોતાની મમ્મી માટે તો બધું જ કરી નાખ્યું આજે ગણપતિ થયા કેવી રીતે એમની રક્ષા કરવા ઊભા રહ્યા હતા ત્યારે તો ગજાનનું મુખ એમને મળ્યું છે તો આજના દિવસે ગણપતિ દાદાને પ્રસાદની અંદર કેળાનો પ્રસાદ ધરાવવાનો છે આજના દિવસે વિશેષ પૂજામાં એમના મુખની પૂજા કરવાની છે મુખની પૂજા એટલે મનથી દરેક સ્ત્રીઓ એમના મુખને જોઈને એમને પ્રાર્થના કરે કે અમારા જીવનમાં જે પણ કષ્ટો છે એ કષ્ટોનું નિવારણ લાવો અને આમ કરવાથી એમના મુખારવિંદની ભાવથી પૂજન કરવાથી રાહુને કેતુ પણ બેલેન્સ રહેશે આજનો વિશેષ મંત્ર છે ઓમેકદંતાય વિધમહીં વક્રતુંડાય ધીમહી તનનો દંતી પ્રચોર દયાત આવી જ રીતે રોજને રોજ એકદંતની આરાધામાં આપણે મળતા રહીશું અને નીત નવા પ્રયોગો સાથે રોજને રોજ આપણે મળતા રહીશું શ્રી નમઃ